गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज फरी आपणे मळी रह्या छीए ग्रामर नी अंदर कंजक्शन पार्ट बीजो। आजे आपणे वात करीशुं बीजा बे, एटले के एक छे सो अने देरफोर, अने साथे छे बिकोज। आ बंने साथे समजावानुं कारण मात्र एटलुं ज छे के बंने वाक्यमां अरसपरस विरोधी वाक्य होय त्यारे कई रीते मूकवुं ए समजवा माटे थईने बंने साथे भणावुं छुं। साथे साथे हूँ जेटलू बोर्ड पर लखूँ के तमारे तमारी बुक नी अंदर लखवानू रहेशे। सौ प्रथम तो ध्यान थी तमे लोको मित्रों आखो वीडियो जोजो, त्यार बाद तमे तमारी बुक नी अंदर लखवानू शुरू करजो, बराबर। तो 9, 10, 11, 12 तमाम माटे, खास करीने धोरण 10 जेमां कंजक्शन नो टॉपिक आवे छे 3 मार्कनो, ए आपणे भणवा जई रह्या छे। तो ध्यानथी जुओ, कंजक्शन એટલે કાલિક મે વાત કરી હતી સંયોજકો। કંજક્શન એટલે કે સંયોજકો, સંયોજકો એટલે કે બે વાક્યને જોડવા માટે, કોઈ બે નામને જોડવા માટે કે કોઈ એવા બે ક્રિયાપદો આપેલા હોય એને જોડવા માટે, એવી ક્રિયાઓને જોડવા માટે કંજક્શન વપરાય છે। તેમાં આજે સૌપ્રથમ છે સો ધેરફોર। સો ધેરફોર એટલે કે તેથી, સો નો અર્થ પણ તેથી થાય, ધેરફોર નો અર્થ પણ તેથી થાય છે। આ ક્યારે વપરાય? તો જ્યારે પ્રથમ વાક્ય જે છે એ હંમેશા કારણ બતાવતું હોય અને બીજું વાક્ય જે છે એ હંમેશા પરિણામ બતાવતું હોય, ત્યારે હંમેશા સો નો ઉપયોગ કરવામાં આવે છે। પહેલું વાક્ય કારણ અને બીજા વાક્યમાં પરિણામ હોય ત્યારે સો અથવા તો ધેરફોર મૂકવું। સેમ વિરુદ્ધની અંદર પ્રથમ વાક્ય જ્યારે પરિણામ હોય અને બીજું વાક્ય જ્યારે કારણ ત્યારે હંમેશા વાક્યમાં વચ્ચે બીકોઝ મૂકવું। ચાલો તો સૌપ્રથમ આપણે આમાં જોઈએ પહેલા નંબરનું વાક્ય, પ્રિયંકા વોઝ સેડ, પ્રિયંકા દુખી હતી। સી ડીડ નોટ કમ ઇન ધ પાર્ટી, તેની પાર્ટીમાં આવી ન હતી। પ્રિયંકા દુખી હતી તો એ કારણ થયું। સામું બીજું વાક્ય છે એનું પરિણામ છે, તેને કારણે પાર્ટીમાં આવી ન હતી, તો આપણે અહીંયા લખી શકીએ સો અથવા તો ધેરફોર, પ્રિયંકા દુખી હતી તેથી તે પાર્ટીમાં આવી શકી ન હતી। તો જોઈએ આપણે, પ્રિયંકા વોઝ સેડ સો અથવા તો ધેરફોર। She did not come in the party. Priyanka was sad. Priyanka दुखी હતી તેથી તે પાર્ટીમાં આવી શકી ન હતી। બીજું વાક્ય છે Raj was brave. Raj બહાદુર હતો। He could catch the thief. તેણે ઠીક એટલે કે ચોર, તેણે ચોરને તે ચોરને પકડી શક્યો હતો। આ બે અલગ અલગ વાક્ય છે, હવે આ બંનેની અંદર પહેલાની અંદર કારણ આપ્યું છે અને બીજામાં એનું પરિણામ કે રાજ બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો હતો। તો આ વાક્ય આ રીતે બનશે કે રાજ વોઝ બ્રેવ, સો અથવા તો ધેરફોર, હી કુડ કેચ ધ થીફ। રાજ વોઝ બ્રેવ, તેથી તે ચોરને પકડી શક્યો। આની અંદર ખાસ જોજો, જ્યારે બીજા નંબરનું વાક્ય આ બંનેથી સંયોજાય ત્યારે પહેલા નંબરનો જે અક્ષર હોય છે એટલે કે કર્તા કોઈ હશે એનો પેલો અક્ષર હંમેશા સ્મોલ થઈ જશે, એટલે કે બીજી એવી સ્થિતિ નો થઈ જશે, બરાબર। જ્યારે બે અલગ અલગ વાક્ય હોય ત્યારે હંમેશા પહેલો શબ્દ જે આવે છે કર્તા તરીકે કે કોઈ પણ, તો એ હંમેશા શું હશે? તો કે એ કેપિટલ હશે, યાદ રાખજો। હવે આપણે જોઈએ બીકોઝ। બીકોઝ નો અર્થ થાય છે કારણ કે। પ્રથમ વાક્ય છે હંમેશા પરિણામ બતાવતું હોય અને બીજા નંબરનું વાક્ય છે હંમેશા કારણ દર્શાવતું હશે, ત્યારે વચ્ચે હંમેશા બીકોઝ મૂકવામાં આવે છે।
ફરીથી શરૂઆતનું વાક્ય પરિણામ, પાછળનું વાક્ય કારણ, ત્યારે બીકોઝ મૂકાય. સો અને ધેર પર તો કે શરૂઆતનું વાક્ય કારણ અને બીજું વાક્ય પરિણામ, એટલે સો અથવા તો ધેર પર મૂકાય. બંને વિરોધી છે. આ જ વાક્ય જે છે એ આપણે જોઈએ, પ્રિયંકા અહીંયા આવ્યું હોય કે પ્રિયંકા ડીડ નોટ કમ ઇન ધ પાર્ટી, પછી બીજું વાક્ય આવ્યું હોય કે સી વોઝ સેડ, તો એવું વાક્ય બને કે પ્રિયંકા ડીડ નોટ કમ ઇન ધ પાર્ટી બીકોઝ સી વોઝ સેડ. તો હંમેશા આ વાક્ય શરૂઆતમાં હોય છે, કેમ? કારણ કે એ હંમેશા પરિણામ બતાવે છે, જે પરિણામ અહીંયા આગળ આપવામાં આવેલું હોય છે. જોઈએ અહીંયા શું કહે છે. મધર વોઝ એન્ગ્રી, માતા ખૂબ ગુસ્સે હતી. વીણા કેમ હોમ લેટ, વીણા મોડી ઘરે આવી હતી. તો પેલું પરિણામ છે અને એનું બીજું કારણ છે. તો અહીંયા જવાબ થશે કે મધર વોઝ એન્ગ્રી બીકોઝ વીણા કેમ હોમ લેટ. મધર ખૂબ ગુસ્સે હતી કારણ કે વીણા ઘરે મોડી આવી હતી. બીજું વાક્ય, યુ શુડ નોટ પ્લે આઉટસાઇડ, તમે બહાર રમી શકશો નહીં. ઇટ ઇઝ વેરી હોટ, કેમ કે બહારનો ભાગ જે છે અત્યારે ખૂબ બહાર ગરમી છે અથવા ત્યાં ખૂબ ગરમી છે. તો અહીં થશે યુ શુડ નોટ પ્લે આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ વેરી હોટ. તમે બહાર રમી શકશો નહીં કારણ કે બહાર ખૂબ ગરમી છે. વિદ્યાર્થી મિત્રો, બંને ફરીથી એક વખત એમને કહું છું કે આ જ વાક્ય, ધારો કે પહેલાની જગ્યાએ બીજા નંબરનું વાક્ય છે એ જોઈએ. એમાં એવું કીધું રાજ વોઝ પ્રેસ, આ કાઢી નાખીને એની જગ્યાએ હું અહીંયા તમારી સામે ફરીથી વાક્ય એક લખું છું અને એમાં એવું કહું છું કે રાજકોટ કેજધર થી રાજકોટ તમારી સામે જ્યારે આ રીતે વાક્ય હોય ત્યારે તમારે સમજવાનું છે કે આ કારણ બતાવે છે, પરિણામ બતાવે છે, શું છે. જો મેં આ વાક્ય જરૂર ફેરવી નાખ્યું, પાછળનો ભાગ આગળ લઈ લીધો, કર્તા તરીકે અહીંયા સર્વનામ મૂકેલું છે, જગ્યાએ મેં ત્યાં રાજ મૂકી, અહીંયા રાજ છે ત્યાં સર્વનામ મૂકી દીધું, અને મેં એવું લખ્યું કે રાજકોટ કેસ નથી, તો મને તરત જ ખબર પડી ગઈ કે રાજે ચોરને પકડી લીધો. તો એનો અર્થ એવો થયો કે પરિણામ આવી ગયું. બીજું વાક્ય શું કહે છે, તો હી વોઝ બ્રેવ, તો કે તેણે તે ખૂબ બહાદુર હતો. તો અહીંયા હું એવું લખી શકું કે રાજે ચોરને પકડી લીધો કારણ કે તે ખૂબ બહાદુર હતો. સમજાણું? તો આ વાક્યમાં અહીંયા પૂર્ણ વિરામ કાઢી અને એની જગ્યાએ આપણે બીકોઝ મૂકવાનું થાય, બાકી આખે આખું વાક્ય એમને ભરે. એટલે આ બંને જે છે એ એકબીજાના પૂરક છે. તમારે વાક્ય ઉપરથી નક્કી કરવાનું થશે કે પેલા પરિણામ આપેલું છે કે કારણ આપેલું છે. શરૂઆતમાં કારણ હોય અને પાછળ પરિણામ હોય તો સો અથવા તો ધેર પર, અને પાછળના ભાગમાં પરિણામ હોય, આગળના ભાગમાં પરિણામ હોય અને પાછળ કારણ હોય તો હંમેશા આવશે બીકોઝ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9ની ગ્રામરમાં પણ આ એક્સરસાઇઝમાં આપેલું છે. ધોરણ 10ની અંદર પણ પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય છે, એમાં પણ તમારે વાક્યને સમજી અને એ તમારે એના જવાબ પૂરવાના થશે. તો આ બંને તમારે તમારી બુકમાં લખવાના છે અને ગ્રામરમાં આ ટોપિક ગોતી અને એની એક્સરસાઇઝ તમારે કરવાની રહેશે. ફરી મળીશું નવા કન્જેક્શન સાથે. થેન્ક યુ.